હિન્દી તમને લખતા સરસ આવડે છે, ના આવડતું હોય તો અક્ષર સારા કરી અને લખવાની પ્રેક્ટિસ કરતા રહો. તો ચાલો 11 નંબર નો ક્વેઝ ખોલો, હું તમને સૂચના ગુજરાતીમાં જ સમજાવીશ. જો ચિત્ર જુઓ, ગોળાકાર કરો અને શબ્દ લખો. આપણે શબ્દ કોયડો જોઈ છે જેની અંદર આપણે શબ્દ ગોતી છીએ, અથવા તો બાજુમાં કોઈ અક્ષર આપ્યો હોય તો અહીંયા આપણને શું આપ્યું છે, ચિત્ર આપ્યું છે. જો ગ્લાસ છે ને, એની અંદર શું છે, સ ર બ ત. તો જો આપણે એવા દુધિયા કલર નું રાઉન્ડ અહીંયા ભરીને આપ્યું છે સરબતમાં, છે ને, જો આવું તમારે કરેલું આપ્યું છે. હવે આટલું કરી દીધું ત્યાં તો ઘણા છોકરાઓને તો સમજાઈ જાય. તો પછી આ બીજું છે ચિત્ર, એ જરાક સમજાય એવું નથી, અથવા તો તમે જોયું પણ ન હોય. તો ઈ છે અદરક. અદરક એટલે શું થાય, આદુ. શું આદુ એટલે ગુજરાતીમાં કહેવાય. તો ચલો હવે આ કોષ્ટક ની અંદર અદરક ગોતો જી ક્યાં છે, તો કે છે જો ત્રીજી લાઈનમાં અદરક. તો એમાં પણ આપણે આમ કરીને રાઉન્ડ કરવાનું છે. આજે શબ્દો ગોઈકો ને એ બાજુમાં તમારે લખી નાખવાનું છે. અ ર ક એ અહીંયા તમને સરબત લખેલો આવ્યું છે ને, એની નીચે લખજો, ઉપર લાઈન લાઈન કરીને અદરક લખજો. પછી અહીંયા છે હલ. હલ એટલે હળ. ચાલો બીજી લાઈન માં ક્યાં છે હલ, હલ. ચાલો એની માટે રાઉન્ડ કરી દો, શબ્દ ને ગોતી દો અને જે દુધિયા લીટી છે ને એમાં લખી નાખો હલ. બરાબર. હવે ત્રીજું છે બતક. ચોથું છે બતક. તો જો ઈ છેલી લાઈન માં જો ગોતો ક્યાં છે, બ ત અને ખ. તો ચાલો બતક. બરાબર. તો અહીંયા પણ લખી નાખો બ ત ખ, જે તમે ગોયું ને એ લખી નાખો. થઈ ગયું બરાબર પૂરું અહીંયા સુધીનું. હવે એના પછી જો બાકી અક્ષર લખો. આ તો સાવ સહેલું, જો ખૂટતો અક્ષર લખો. જે અક્ષર નામ તો તમને પડખે આપ્યું જ છે, જો ચ ર ણ. તો આમાં ચ અને ણ આપ્યું છે, બાકી શું રહી ગયું વચ્ચે નો ર. ચાલો કરી નાખો ર, માંથી લીટી કરવાનું નહીં ભૂલતા. ચ ર ણ થઈ ગયું ને એના જેવું. પછી છે જ ન ક. તો જ ન કાંઈ શું નથી આપ્યું, ક ગોતી કરી નાખો. પ્રશ્ન પૂરા થઈ ગયા, હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે એના પછીના પ્રશ્ન કરીશું. અસ્તુ.